गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप गया वक्त लेक्चर में न्यूक्लियस तेरमु चेप्टर पूरू कर गया। हम अपना कोर्स छेलू आप चेप्टर एट चौदमु चेप्टर के जे सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स एना विषे बात करिए। तो अँ आम जुआ जाइए तो ऐतिहासिक रीते शू थ के शुरुआत वर्षों पहला अपनी पास ट्यूब इलेक्ट्रॉनिक्स एटले वेक्यूम ट्यूब इलेक्ट्रॉनिक्स के जेमा शून्य अवकाश उत्पन्न करेली काचनी नळीनी अंदर धातुनी एक तकती कैथोड तरीके बीजी तकती एनोड तरीके होय ने एनी अंदर इलेक्ट्रॉन धातुने गरम करी एटले कैथोडने गरम करी अने एमांथी इलेक्ट्रॉन उत्सर्जन करावता એટલે ઉષ્માજનિત ઉત્સર્જન કરાવતા એટલે એ ટ્યુબ ઇલેક્ટ્રોનિક સાધન હતું। એના ઉપર બધા ઇલેક્ટ્રોનિક સાધનોની રચના થતી તે એ સાધનો માટે જોવા જઈએ તો એક પણ પ્રમાણમાં કદમાં મોટા થતા અને વધારે ખર્ચાળ થતા કોસ્ટલી થતા। જેમ જેમ આગળ સંશોધન થતું ગયું એમ આપણે અહીંયા સેમિકન્ડક્ટર ડિવાઇસમાં આવી ગયા કે જેમાં સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો કેમાં આપણે કુદરતમાં આવા અમુક તત્વો મળે કે જેમાં સહેલાઈથી આપણે ઇલેક્ટ્રોનને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મોકલી શકતા હતા અને એના ઉપરથી આપણને જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ મળે એ પ્રમાણમાં ઘણી નાના કદની અને કિંમતની દ્રષ્ટિએ પણ ઘણી ઓછી કિંમતની બધી રચનાઓ મળી। એટલે એવી જે આખી રચનાઓ આપણી પાસે અત્યારને ડેવલપ થયેલી છે એ સેમિકન્ડક્ટર રચના અને એમાં પણ હવે તો આપણે આ આખા સ્ફટિકો લેવાના બદલે પાતળી તકતી ઉપર આવા મટીરિયલનું જે છે એનું પાતળી સર્કિટો બનાવી અને આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી સર્કિટોનો ઉપયોગ કરતા થઈ ગયા કે જેને કારણે જે એક વખત ટેલિવિઝન કે ટેલિફોન એ ઘણા મોટી સાઈઝના આવતા એ રેડિયો એકદમ મોટી સાઈઝના આવતા એ બધા ઘટી ગયા અને અત્યારે બધી વસ્તુ આપણને મોબાઈલના સ્વરૂપમાં આપણી હથેળીમાં આવે એ પ્રકારના નાના પહેલામાં મળી ગયા। એટલે આ આપણી ઇલેક્ટ્રોનિક્સની અંદર ડે બાય ડે થતી પ્રગતિનો આપણને અહીંયા આગળ ખ્યાલ આવે। હવે જોઈએ અર્ધવાહક કોને કહેવાય તો અહીંયા તમે આટલી વસ્તુ જાણો છો કે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરો તે આવર્ત કોષ્ટકમાં જો આપણે સમૂહ લઈએ તો જુદા જુદા સમૂહમાંથી પહેલા બીજા અને ત્રીજા સમૂહમાં મુખ્યત્વે ધાતુ તત્વો ને આવા તત્વોની અંદર જો એના વેલેન્સ ઇલેક્ટ્રોન જોઈએ એટલે કે એના સંયોજકતા ઇલેક્ટ્રોન જોઈએ તો એ ઇલેક્ટ્રોન એક બે કે ત્રણ હતા। પરિણામે આ તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાનું વલણ ધરાવે ને આ વિદ્યુતના સુવાહક કહેવાય। કારણ કે એના વિદ્યુતીય અવરોધો એ આપણને પ્રમાણમાં ઓછા મળે એટલે આવા ધાતુ તત્વો એ વિદ્યુતના સુવાહક ખરા તેની અંદર આ બધા વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે હવે આ તત્વનો પરમાણુ એ પોતાનો વેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને અને ધન આયન બને
એટલે ધન આયનો એ ધાતુની અંદર પોતાના સ્ફટિકમાં નિશ્ચિત સ્થાને ગોઠવાઈ ગયા અને એની આસપાસના ખાલી વિસ્તારમાં પેલા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરે. મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને એવા ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત વહન મળતું. એટલે આના કંઈક વિદ્યુત અવરોધો હતા પણ એ પ્રમાણમાં થોડા ઓછા હતા. જ્યારે એ આવર્ત કોષ્ટકના અહીંયા પાંચમા છઠ્ઠા અને સાતમા સમૂહમાં લઈએ તો એ સાતમા સમૂહમાં આપણે જોઈએ તો મુખ્યત્વે અધાતુ તત્વો મળે. આવા તત્વો પાસે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એ પાંચ છ કે સાત. પરિણામે આ તત્વો એ બીજાનો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનવાનું વલણ ધરાવે. એટલે આવા જે તત્વો છે એના વિદ્યુતીય અવરોધો એ ઘણા જ વધારે. ને માટે આ તત્વો એટલે વિદ્યુતીય અવાહક કહેવાય. એટલે આવા તત્વો એ વિદ્યુતના અવાહક તત્વો મળે. આઠમા સમૂહમાં તો આપણને ખબર છે કે બધા નિષ્ક્રિય તત્વો છે. સામાન્ય રીતે નિષ્ક્રિય વાયુઓનું બનેલો છે આઠમો સમૂહ. તો જો અહીંયા આગળ વચ્ચેનો એક સમૂહ લઈએ ચોથો સમૂહ, તો આ ચોથા સમૂહમાં જે સિલિકોન જર્મેનિયમ જેવા તત્વો છે એમના વિદ્યુતીય અવરોધો એ ધાતુઓ કરતા ઓછા, એટલે સોરી ધાતુઓ કરતા વધારે, પણ અધાતુઓ કરતા ઓછા. એટલે આવા તત્વોને એ વિદ્યુતીય રીતે અર્ધવાહક કહેવાય. સામાન્ય રીતે તમે કોઈ પણ તત્વના પરમાણુઓ જુઓ તો આપણે અગાઉ પેલા 12મા ચેપ્ટરમાં ભણી ગયા કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણ થતી હોય તો એને કારણે ઇલેક્ટ્રોનના જુદા જુદા સ્તર મળે, ઉર્જા સ્તર મળે. તો અહીંયા આ જે ઉર્જા સ્તર છે એમાં એ બધા ઇલેક્ટ્રોન ભેગા મળે અને જ્યારે પેલા પરમાણુમાંથી સ્ફટિક બને તે સ્ફટિકમાં પણ આવી રીતે ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરની જેમ આપણને ત્યાં એ સ્ફટિકને પણ ઉર્જા સ્તરો જુદા જુદા જોવા મળે અને એ ઉર્જા સ્તર એક કરતા વધારે ઉર્જા સ્તર ભેગા મળે અને ત્યાં આગળ એક ઉર્જાનો બેંડ રચે, પટ્ટો રચે એમ કહી શકાય. તો આવા અર્ધવાહક તત્વોની અંદર જોઈએ તો એની અંદર શું થાય કે શરૂઆતમાં એકદમ નીચેનો બેન્ડ હોય કે જેની અંદર ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે એ વેલેન્સ બેન્ડ આવે. તો અહીંયા આ ઉર્જાના જે બેન્ડ છે તો અર્ધવાહકની અંદર તમે જુઓ અથવા તો કોઈ પણ તત્વ હોય તો એની અંદર એ પહેલા અહીંયા આગળ આપણને વેલેન્સ બેન્ડ મળે. એટલે આ એક વેલેન્સ બેન્ડ હોય કે જેમાં આવેલા પરમાણુઓના ઇલેક્ટ્રોન વડે અહીંયા આગળ ઉર્જા મળે એટલે આ વેલેન્સ બેન્ડ. અહીંયાથી આગળ એક વચ્ચે ગેપ પડે અને ત્યાર પછી અહીંયા બીજો એક બેન્ડ મળે કે જેમાં
इलेक्ट्रॉन जे छे मुक्त थई गया होय એટલે એને કારણે વિદ્યુત વહન થઈ શકે એટલે એને કન્ડક્શન બેન્ડ કહેવાય। તો હવે અહીંયા વેલેન્સ બેન્ડ ની અંદર જે ઇલેક્ટ્રોન હોય એની ઊર્જા ધારો કે EV કહો, કન્ડક્શન બેન્ડ હોય એમાં ઇલેક્ટ્રોન ની ઊર્જા એટલે હું EC કહો। તો આ બે ની વચ્ચે એક મોટો ગેપ છે અને એ ગેપ ને ત્યાં બેન્ડ ગેપ અથવા તો બેન્ડ અંતરાલ કહેવાય। અને એની અંદર આ ઇલેક્ટ્રોન ને એક બેન્ડ એટલે વેલેન્સ બેન્ડ માંથી કન્ડક્શન બેન્ડ માં જવા માટે અહીંયા કઈક વધારે ઊર્જા ની જરૂર પડે, એટલે જો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ માં હોય અને એમાંથી એને આ બેન્ડ ગેપ જેટલી ઊર્જા જરૂરી ઊર્જા એ જો અહીંયા આગળ પ્રાપ્ત કરે તો એ કન્ડક્શન બેન્ડ માં જાય, એટલે એ ઊર્જાનો જે ગેપ છે એ બેન્ડ અંતરાલ કે જેની ઊર્જા જરૂરી ઊર્જા એટલે EG કહીએ। તો આ રીતે અહીંયા આગળ કોઈ પણ વાહકમાં જો આપણે એના સ્ફટિકમાં રચના જોઈએ તો આપણે આ રીતના ત્રણ પ્રકારના બેન્ડ વિચારી શકાય। એક તો કે વેલેન્સ બેન્ડ કે જેમાં ઇલેક્ટ્રોન જે છે એને તમે બહારથી ઊર્જા આપી અને મુક્ત કરાવી શકો। ત્યાર પછી આગળ જાઓ તો બીજો બેન્ડ એટલે સૌથી બહારનો બેન્ડ એટલે કન્ડક્શન બેન્ડ કે જેમાં ઇલેક્ટ્રોન પરમાણુઓમાંથી મુક્ત થઈ ગયા હોય અને એને કારણે વિદ્યુત વહન મળી શકે એટલે કન્ડક્શન બેન્ડ। અને ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં લઈ જવા માટે વચ્ચે જે ઊર્જાની જરૂર પડે એનો બેન્ડ અંતરાલ અથવા તો બેન્ડ ગેપ કહેવાય। એટલે બેન્ડ ગેપ ની જે ઊર્જા હોય એટલી ઊર્જા જો ઇલેક્ટ્રોન ને મળે તો એ વેલેન્સ બેન્ડ માંથી કન્ડક્શન બેન્ડ માં જઈ શકે। હવે જો આપણે ધાતુ તત્વ વિચારીએ તો ધાતુ તત્વ ની અંદર આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ગેપ એટલે કે એના બેન્ડ ગેપ ની ઊર્જા એ પ્રમાણમાં ઘણી ઓછી હોય, એટલે ધાતુ તત્વમાં એ ઊર્જાનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય એટલે એ ઓછી ઊર્જા હોય એટલે ધાતુ તત્વના પરમાણુઓને આપણે સેજ પણ ગરમ કરીએ તો એની અંદરથી આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં સહેલાઈથી લાવી શકતા હોઈએ છીએ। અધાતુ તત્વો લઈએ તો એમાં આ બેન્ડ ગેપનું મૂલ્ય ઘણું વધારે હોય, પરિણામે અધાતુ તત્વના ઇલેક્ટ્રોનને એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં લાવવા માટે જરૂરી ઊર્જા ઘણી વધારે છે કે જે આપણે લગભગ એ અહીંયા આગળ સામાન્ય સંજોગોમાં આપી શકતા નથી અને પરિણામે એ તત્વો અર્ધવા અવાહક રહે છે। જ્યારે અર્ધવાહકોની અંદર આ બેન્ડ ગેપ એ ધાતુઓ કરતા પહોળો અધાતુ કરતા સાંકડો હોય એટલે એમાં એ બેન્ડ ગેપ પસાર કરી અને ઇલેક્ટ્રોન ત્યાં જઈ શકતા હોય છે, એટલે એને કારણે અર્ધવાહકમાં આપણને વિદ્યુત વહન મળી શકતું હોય છે। તો હવે જોઈએ કે આવા અર્ધવાહકની અંદર શુદ્ધ અર્ધવાહકો કોને કહેવાય કે પેલા અશુદ્ધ અર્ધવાહક કોને કહેવાય સમજીએ, આપણે જોઈએ કઈ રીતે જોઈશું। તો હવે જો કહીએ શુદ્ધ અર્ધવાહકનો વિચાર કરીએ સિલિકોન, જર્મેનિયમ, ઇન્ડિયમ વગેરે આ બધા શુદ્ધ અર્ધવાહકો મળે। આ જે શુદ્ધ અર્ધવાહક છે એમાં જે બી પેલી ઇલેક્ટ્રોનિક સંરચના એ આપણને લગભગ દરેકની અંદર એક સરખી જોવા મળે। તો હવે આવા અર્ધવાહક તત્વોના એટલે આ તત્વોના પરમાણુ એમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય, દરેકની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એ 4 હોય, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જુદી જુદી હોય
પણ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ દરેક ની અંદર ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, પરિણામે આવા તત્વોનું જ્યારે સ્ફટિક બંધારણ બને, દાખલા તરીકે અહીંયા આગળ અમારી પાસે સિલિકોન છે, તો આ સિલિકોન ના પરમાણુ હોય તો આ રીતે અહીંયા સિલિકોન પરમાણુઓ લો, તે બધા સિલિકોન પરમાણુઓ એ સ્ફટિક ની અંદર ગોઠવાય ત્યારે એ પરમાણુ શું કરશે, તો કે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે પણ એ ના તો ઇલેક્ટ્રોન ગુમાવે ના તો ઇલેક્ટ્રોન મેળવે, એ sp3 સંકરણ કે જે તમે કેમેસ્ટ્રીમાં ભણો છો એના અનુસાર એ કોઈ પણ એક સિલિકોન પરમાણુ એના આસપાસના પડોશીના ચાર પરમાણુઓ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે, એટલે આ રીતે જુઓ તો અહીંયા આગળ આવા ઇલેક્ટ્રોનના ભાગીદારીથી આ બે પાસ પાસેના પડોશી પરમાણુઓ સાથે આવા સહસંયોજક બંધ બનેલા હોય, તો સામાન્ય રીતે તમે નિરપેક્ષ શૂન્ય તાપમાન જુઓ તો આ તાપમાને આ બધા જ પરમાણુઓના બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધમાં બંધિત થયેલા હોય, પરિણામે નિરપેક્ષ શૂન્ય તાપમાને આ સિલિકોન કે જર્મેનિયમ એ સંપૂર્ણપણે અવાહક તરીકે વર્તે, એટલે આ પ્રકારે એની બંધારણ આપણને જોવા મળે, તો આ બંધારણની અંદર આપણને શું જોવા મળે છે કે કોઈ પાસ પાસેના બે પરમાણુઓ એની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ રીતે સહસંયોજક બંધ બનેલા હોય, એટલે કે દરેક પરમાણુ એ પોતાની આસપાસના ચાર પરમાણુઓ સાથે આવા સહસંયોજક બંધ બનાવતા હોય, એટલે એને કારણે આ કોણનું સ્ફટિક બંધારણ અસ્તિત્વમાં આવે, તો જો સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિક બંધારણનો પ્રકાર જુઓ તો એ ડાયમંડ બંધારણ પ્રકારનું બંધારણ જોવા મળે, એટલે આ રીતે આવું સિલિકોન કે જર્મેનિયમનું સ્ફટિક બંધારણ જોવા મળે. તો હવે જુઓ કે અહીંયા આપણે શું જોવા મળ્યું, તો કે સિલિકોનનો દરેક પરમાણુ તેની આસપાસના ચાર સિલિકોન પરમાણુઓ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રહે છે, એ સિલિકોનનું સ્ફટિક બંધારણ એ તમે જુઓ તો ડાયમંડ બંધારણ પ્રકારનું હોય, એટલે કેમેસ્ટ્રીમાં તમે જુદા જુદા પ્રકારના સ્ફટિક બંધારણ જુઓ છો, એમાંનું એક બંધારણ એટલે ડાયમંડ બંધારણ, તો એ ડાયમંડ બંધારણ પ્રકારનું હોય, અને અહીંયા નિરપેક્ષ શૂન્ય તાપમાન જુઓ તો એ તાપમાને આ બધા જ સિલિકોન પરમાણુઓ એ ની અંદર ઇલેક્ટ્રોન એમના સહસંયોજક બંધમાં બંધાયેલા હોય, એટલે એનો અર્થ એ કે 0 કેલ્વિન તાપમાને સિલિકોન પરમાણુઓના એ બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધમાં બંધિત અવસ્થામાં હોય, પરિણામે આ તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને આ સિલિકોન
એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે. એટલે 0 કેલ્વિન તાપમાને એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે. હવે તો જો તમે એનું તાપમાન વધારતા જાઓ તો તાપમાન વધે એટલે એના ઇલેક્ટ્રોન અને પરમાણુઓને ઉર્જા મળે, એ ઉષ્મા ઉર્જા મળે એટલે પરમાણુઓના ઉષ્મીય દોલનોમાં વધારો થતો જાય. એટલે પરિણામે પહેલા પરમાણુઓના ઉષ્મીય દોલનો વધારે ઝડપી અને વધુ મોટા બને. જો એ દોલનો વધુ ઝડપી થાય અને મોટા થાય તો એવા એ પરમાણુઓના મોટા દોલનો દરમિયાન એ પરમાણુઓ એના બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરની એની જે પકડ છે એ નબળી પડે. 0 કેલ્વિન તાપમાને જે મજબૂતાઈથી ઇલેક્ટ્રોન બંધમાં બંધિત રહેતા હતા એ ઓરડાના તાપમાને આવો તેમાંથી અમુક પરમાણુઓની પેલા ઉષ્મીય દોલનો એટલા બધા વધી ગયા હોય કે જેથી કરીને એ પરમાણુઓ આ ઇલેક્ટ્રોન ઉપરની જે પેલા પકડ છે એનો જે નિયંત્રણ છે એ સંપૂર્ણપણે ગુમાવી દે. અને જો એ સંપૂર્ણપણે ગુમાવી દે તો એવા પરમાણુના બંધમાંથી એ ઇલેક્ટ્રોન છૂટો પડે. એટલે આ રીતે હું અહીંયા શું કહી શકું કે હવે જો તાપમાન વધે, જો સ્ફટિકનું તાપમાન વધે તો એ પરમાણુઓના એ ઉષ્મીય દોલનો એ વધુ ઝડપી અને મોટા થાય. પરિણામે એ પરમાણુની બંધમાં ના ઇલેક્ટ્રોન ઉપર એના ઉપર નું નિયંત્રણ નબળું પડે. એટલે આ રીતે પરમાણુની પકડ નબળી પડતી જાય. એને કારણે અહીંયા જોઈ શકાય કે ઓરડાના તાપમાને એ અમુક પરમાણુઓ એના બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. અને આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આ રીતે પરમાણુના દોલનો વધવાને કારણે ઓરડાના તાપમાને આવીએ ત્યારે એ અમુક પરમાણુઓ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન ઉપરની પકડ સંપૂર્ણપણે ગુમાવી દે એટલે એવા પરમાણુઓના ઇલેક્ટ્રોને બંધમાંથી મુક્ત થાય. તો આવા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ સ્ફટિક છોડી દેતા નથી. એટલે સ્ફટિકમાં એ પરમાણુઓ વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકે. પરિણામે એવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે કે અહીંયા જોઈએ તો ધારો કે આ પરમાણુએ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એને કારણે અહીંયા એક મુક્ત ઇલેક્ટ્રોન મળે. એટલે આવી રીતે જે જે પરમાણુઓ એ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યાં આપણને આવા મુક્ત ઇલેક્ટ્રોન મળશે. એટલે આવા અમુક મુક્ત ઇલેક્ટ્રોન એ ઓરડાના તાપમાને આપણને મળે. પણ બીજી ઘટના શું બને કે ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ત્યાં એ બંધમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે અને એ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે અથવા છિદ્ર કહેવાય. એટલે અહીંયા જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો ત્યાં ઇલેક્ટ્રોનની એક જગ્યા ખાલી પડે તો આવા દરેક બંધમાં
કે જ્યાં જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા છે ત્યાં આવી ખાલી જગ્યાઓ પડે અને આવી ખાલી જગ્યાને આપણે હોલ કહીશું અથવા છિદ્ર। એટલે આ રીતે હું આમ કહી શકું કે આ ઇલેક્ટ્રોન એટલે જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે બંધમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે। આ ખાલી જગ્યાને होल कहवाय। એટલે આ રીતે અહીંયા અધવાકમાં આપણે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ મળે। હવે જો આને તમે લઈ અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર પણ અહીંયા આગળ વિદ્યુતીય બળ લાગે, પરિણામે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, પણ એ ગતિ કરે ત્યારે અમુક ઇલેક્ટ્રોન એ ઓછી ગતિ ઉર્જા હોય તો એના માર્ગમાં આવતા બીજા કોઈ અન્ય હોલની અંદર પુરાઈ જાય એટલે એને તટસ્થ કરી દે, સામે વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે બીજા અમુક વધારાના સહસંયોજક બંધ તૂટે અને એ બંધ તૂટે તો એમાંથી નીકળતા ઇલેક્ટ્રોન એ એના નજીકના એના માર્ગમાં નજીકના જે હોલ છે એને તટસ્થ કરી દે, પરિણામે અહીંયા વિદ્યુત વહન એ ઇલેક્ટ્રોન અને હોલ બંનેના વહનથી મળે એમ કહી શકાય। એટલે કે જો આ સ્ફટિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેને કારણે અમુક વધારે સહસંયોજક બંધ તૂટે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય। આવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય। હવે વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે વિદ્યુત વહન આપે, એટલે આ રીતે વિદ્યુત વહન છે મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન બંનેના વહનને કારણે મળે। હવે અહીંયા જોઈએ તો મુક્ત ઇલેક્ટ્રોન તો પહેલેથી મુક્ત હતા જ, એટલે એની પાસે પહેલા કઈ ગતિ ઉર્જા હતી, ઉપરાંત વિદ્યુત ક્ષેત્રમાંથી એને બીજી વધારાની ઉર્જા પ્રાપ્ત થઈ, પરિણામે મુક્ત ઇલેક્ટ્રોન પાસેની ગતિ ઉર્જા પ્રમાણમાં ઘણી વધારે હોય। એની સરખામણીમાં જો આપણે બંધિત ઇલેક્ટ્રોનનો વિચાર કરીએ તો બંધિત ઇલેક્ટ્રોન પાસે જે વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મળી એમાંથી કઈ ઉર્જા તો એને મુક્ત થવા માટે ખર્ચી, પરિણામે એની પાસેની ગતિ ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનના ગતિ ઉર્જાની સરખામણીમાં ઘણી ઓછી હોય। એટલે બંધિત ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય ત્યારે એના માર્ગમાં આવતા હોલને તટસ્થ કરી દે એમાં પુરાઈ જાય અને પરિણામે જ્યાંથી એ મુક્ત થયા ત્યાં નવો હોલ રચાય। એટલે આ રીતે બંધિત ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં હોલ વડે ગતિ થાય છે એમ હોલની ગતિ થાય છે એમ કહેવાય, અને પરિણામે આ બંધિત ઇલેક્ટ્રોનના વહનને હોલના વહન તરીકે ગણતરીમાં લેવામાં આવે। એટલે આ રીતે અહીંયા બંધિત ઇલેક્ટ્રોન
वड़े मरता वहन ने वल वड़े मरता वहन तरीके गणवा मारे એટલે આ પ્રકારે તમે જુઓ તો આ અર્ધવાહકની અંદર એ મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંને વડે વિદ્યુત વહન મળે પણ અહીંયા જે વિદ્યુત વહનમાં એની વાહકતામાં ફેરફાર થયો અવરોધમાં ફેરફાર થયો એના માટે જવાબદાર કોણ છે તો કે એની પોતાની આંતરિક રચનામાં થતા ફેરફારો અને પરિણામે આ પ્રકારના અર્ધવાહકને એટલે આવા અર્ધવાહકને શુદ્ધ અર્ધવાહક કહેવાય એટલે આને શુદ્ધ અર્ધવાહક કહેવાય હવે પછી આપણે જોઈશું કે આ જે શુદ્ધ અર્ધવાહક છે એની વાહકતા આપણને અમુક મર્યાદામાં જ મળે અમુક પ્રમાણમાં જ મળે એનાથી વધારે મારે વાહકતા જોતી હોય તો કેવી રીતે મેળવી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું ત્યાં સુધી રજા લઈએ આવજો ગુડ બાય